કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 10 જુલાઈ, બુધવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગુજરાત હાઈકોર્ટે રાજ્યના પેન્શનર્સ માટે અગત્યનો ચુકાદો આપ્યો છે. રાજ્યના તમામ પેન્શનર્સને 2006 થી સ્કેલ ટુ સ્કેલનો લાભ મળશે. આ મુદ્દે જે પેન્શનરોએ હાઈકોર્ટમાં અરજી ન કરી હોય તેમને નેશનલ બેનિફિટ આપવા સરકારે ઠરાવ કર્યો હતો. હાઈકોર્ટે આ ઠરાવ રદ કરી તમામ પેન્શનરોને સ્કેલ ટુ સ્કેલનો લાભ આપવા આદેશ કર્યો છે. મોલ અને મલ્ટીપ્લેક્સમાં ગ્રાહકો પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવે છે. આ મુદ્દે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. મોલ અને મલ્ટીપ્લેક્સમાં વસૂલાતા પાર્કિંગ ચાર્જ પર હાઈકોર્ટે પ્રતિબંધ લગાવ્યો છે. હાઈકોર્ટના આદેશ છતાં પાર્કિંગ ચાર્જ વસૂલનારા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એક અહેવાલ મુજબ ભારત અત્યાર સુધીના સૌથી મોટા જળ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. 2020 સુધીમાં દેશના 21 મોટા શહેરોમાં ભૂજળ ખલાસ થઈ જવાની આશંકા છે. દેશના 75% ઘરોમાં પીવાનું પાણી નથી. ગ્રામ્ય વિસ્તારોમાં 84% ઘરોમાં પાણીની પાઇપલાઇન નથી. જળ સંકટ દૂર કરવા સરકારે દરિયાઈ પાણીને શુદ્ધ કરવાનો પ્લાન બનાવ્યો છે. આ માટે તાજેતરમાં જ રચના પામેલ જળ શક્તિ મંત્રાલયની મદદ લેવાશે. સરકાર દરિયાકાંઠાના શહેરોમાં ડિસેલિનેશન પ્લાન્ટ નિર્માણ કરશે. ઉલ્લેખનીય છે કે જામનગરના જોડિયામાં પણ ડિસેલિનેશન પ્લાન્ટનો પ્રોજેક્ટ મંજૂર થયો છે. રિઝર્વ બેન્કે રેપો રેટમાં ઘટાડો કરતા સ્ટેટ બેન્કે વ્યાજ દરો ઘટાડ્યા છે. સ્ટેટ બેન્ક લોન પર 8.60ને બદલે હવે 8.55% વ્યાજ વસૂલ છે. વ્યાજ દરોમાં ઘટાડાને કારણે તમામ પ્રકારની લોન સસ્તી થશે. ગઈકાલે જામનગર કાલાવડ રોડ પર રસ્તામાં ખોદકામ દરમિયાન BSNL નો કેબલ કપાઈ ગયો હતો, જેને કારણે સંદેશા વ્યવહાર અન્ય કેબલ રૂટ પર ડાયવર્ટ કરાયો હતો. આજે સવારે પણ ફલ્લા નજીક કેબલ કપાઈ ગયો હતો, જેને કારણે નગરના લેન્ડલાઈન ફોન અને BSNL ની મોબાઈલ સેવા ઠપ થઈ ગઈ હતી. BSNL દ્વારા યુદ્ધના ધોરણે મરામતની કામગીરી થઈ રહી છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.